દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આયુર્વેદ એવું કહે છે કે બે આવેગો એક નાકનો આવેગ અને એક મોઢાનો આવેગ એ કોઈ દિવસે રોકવાના નહીં ઘણી વખત આપણે કોઈ બેઠા હોય અને એમાં શરમને લીધે આપણે એ આવેગને રોકીએ છીએ મિત્રો એનાથી ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે કયા કયા બે આવેગો બરાબર ધ્યાનથી સમજી લેજો મોઢાનો આવેગ એટલે બગાસાનો આવેગ આપણને કોઈ પણ કારણોસર જ્યારે બગાસું આવે છે રાતના ઉજાગરા કર્યા હોય વધારે પડતું ખવાઈ ગયું હોય આવું જ્યારે બોડીમાં જ્યારે એ એ જે બોડીની જે વર્કિંગ સિસ્ટમ છે એની અંદર થોડું ડિસ્ટર્બન્સ થઈ જાય ત્યારે મિત્રો આપણી બોડીને વધારે ઓક્સિજનની જરૂર પડે છે અને વધારે ઓક્સિજનની જરૂર પડે છે ત્યારે નાક દ્વારા આપણે જે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં શરીરને એ એ જે નાકનો જે ઓક્સિજન છે નાક દ્વારા લઈએ છે એ અપૂરતો હોય છે અને ત્યારે વધારે ઓક્સિજનની આપણા શરીરને જરૂર પડે છે એટલે કુદરતી રીતે જ આપણને બગાસું આવે છે અને આપણું શરીર મોડા દ્વારા વધારે ઓક્સિજન લેવા માટેનો પ્રયત્ન કરે છે આ નેચરલ સિસ્ટમ છે કુદરતે સિસ્ટમ મૂકેલી છે એટલે મગજ એનો મેસેજ આપે છે કે વધારે ઓક્સિજનની જરૂર છે એટલે બગાસું એની રીતે કુદરતી બગાસું આવે છે જેટલા બગાસા આવે બધા બગાસા ખાઈ લેવાના મિત્રો હા એમાં પછી તમે એનો ઉપાય કરી શકો કે બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ કરવા માટે તમે ચા કોફી એટલે જ આપણે કહીએ છીએ કે કોઈ માણસને બગાસા આવે ને તો એમ કે ચા પીધા વગર આવ્યો છું એટલે સ્ફૂર્તિ નથી અને મિત્રો વાત સાચી છે કે જ્યારે વધારે પડતું ખવાઈ જાય ને ત્યારે આપણું બધું જ જે બ્લડ છે ને એ હોજરીમાં જતું રહે અને મગજને જ્યારે પૂરતો ઓક્સિજન નથી મળતો ત્યારે આપણને ઊંઘ આવે છે આળસ આવે છે સ્ફૂર્તિ નથી રહેતી અને તે વખતે આપણે ચા કે કોફી પીએ છીએ એટલે ટેમ્પરરી તૈયારીમાં આપણું સર્ક્યુલેશન વધે છે અને બ્લડનું સર્ક્યુલેશન ફાસ્ટ થવાથી આપણા મગજના સેલને પૂરતો ઓક્સિજન મળી રહે છે અને એટલા માટે મગજને વધારે ઓક્સિજનની જરૂર હોવાથી કુદરતી રીતે બગાસું આવે છે બગાસા ખાઈ લેવાના મિત્ર બગાસાને રોકવાનું નહીં એ બગાસા દ્વારા આપણે મોડા દ્વારા આપણા શરીરને વધારે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે છે જો તમે બગાસાને રોકશો તો આપણા શરીરના જે સેલ છે મગજના સેલ છે એને પૂરતો ઓક્સિજન નહીં મળે તો મિત્રો એ ઓક્સિજન નહીં મળવાથી આપણા સેલ છે ને એ ડેમેજ થાય છે બીજો આવે નાકનો છે મિત્રો નાકમાં આપણને જ્યારે છીંક આવે છે ત્યારે છીંકને કોઈ દિવસ રોકવાની નહીં રૂમાલ રાખી અને આડો રૂમાલ રાખવાનો છે પણ છીંક તો આવે એટલે ખાઈ લેવાની ગમે એટલી ઉપરાતરી છીંકો આવે હવે એનું કારણ એનું સાયન્સ સમજી લો છીક કેમ આવે છે મિત્રો જ્યારે આપણા નાક મારફતે બેક્ટેરિયા કે વાયરસ જ્યારે અંદર પ્રવેશ કરે છે ત્યારે આપણી જે બોડીની ઇમ્યુનિટી સિસ્ટમ આખી જે ડબલ્યુ બી સીની છે ને એ મિલિટરી એક્ટિવ થઈ જાય છે અને જેમ આતંકવાદી પાકિસ્તાનમાંથી જેમ આતંકવાદી આપણા ભારતમાં એન્ટર થતો હોય ને ભારતની મિલેટરી કેવી તૈયાર થઈ જાય છે અને આતંકવાદીને ભગાડી મૂકે છે અથવા મારી નાખે છે એવી રીતે આપણી બોડીની અંદર જ્યારે બહારનો કોઈ રોગિસ્ટ બેક્ટેરિયા કે વાયરસ જ્યારે અંદર નાકમાંથી દાખલ થાય છે ને ત્યારે આપણી જે મિલિટરી છે ને એ મિલિટરી એક્ટિવ થઈ જાય છે અને ફાયરિંગ ચાલુ કરી દે છે અને કુદરતી રીતે એ જ ઇમ્યુનિટી સિસ્ટમ આપણા શરીરને છીંક મારફતે એટલે છીંકને હું તોપ કહું છું કે એ અંદરથી ઇમ્યુનિટી સિસ્ટમ છે ને એની તોપ ફોડે છે અને તોપ ફોડે છે એટલે એ જે છીંકમાં છીંક મારફતે જે તોપ ફોડે છે એ તોપની સાથે ફોડતાની સાથે છીંકની સાથે જે બેક્ટેરિયા બેક્ટેરિયાને વાયરસ રોગ છે ને એ બહાર નીકળી જાય છે એટલે જ્યારે જ્યારે બેક્ટેરિયા કે વાયરસ નાક મારફતે જ્યારે પ્રવેશવાનો પ્રયત્ન કરે છે ત્યારે અંદરની મિલિટરી તોપ ફોડે છે અને એ તોપ ફોડે છે એ જ આપણી છીંક એવી જેટલી તોપો ફૂટે ને એટલી ફૂટવા દેવાની એ તોપોને રોકશો ને તો મિત્રો તમારી મિલેટરીને રોકો ભારતની આતંકવાદી દાખલ થતા હોય ને ભારતની મિલેટરીને જો ગવર્મેન્ટ રોકે તો આતંકવાદી ઘૂસી જશે ભારતની અંદર બસ એવી રીતે આપણે જ્યારે તોપ ફૂટતી હોય ને જેટલી તોપો ફૂટે ને બધી તોપો ફૂટી જવા દેવાની હા આડો રૂમાલ રાખવાનો એટલે બેક્ટેરિયા કે વાયરસ રૂમાલ ઉપર રૂમાલ ઉપર આવી જાય પછી રૂમાલને ધોઈ નાખવાનો મિત્રો આવું જો કરશો ને તો આપણી ઇમ્યુનિટી સિસ્ટમ નાક મારફતે જે બેક્ટેરિયા વાયરસ દાખલ થાય છે એ નહીં થાય અને આપણે રોગોથી બચી શકશું તો આ એનું સાયન્ટિફિક રીઝન મેં તમને કહ્યું કે કોઈ દિવસે છીક કે બગાસાને રોકવું નહીં મિત્રો જીવનની અંદર જીવન જીવવાની જીવવાની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી પણ સાહેબ મારાને તમારા જીવનમાં ખુશીઓને પ્લસ કરતા જશું ને તો દુઃખ તો એની જાતે આપોઆપ માઇનસ થઈ જશે પરમ પિતા પરમાત્મા મારા વાલાવાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એ જ હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ